યુનિવર્સિટીઓનું નીટનું રિઝલ્ટ ઊંચું આવવા મામલે પરીક્ષાર્થીઓએ નિવેદન આપ્યું છે. આ સેન્ટર પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી અને જણાવ્યું કે પરીક્ષા દરમિયાન ખૂબ જ સ્ટ્રીક્ટ નિયમો હતા. વાલીઓએ કહ્યું કે દર વખતે આરકે યુનિવર્સિટીનું રિઝલ્ટ ઊંચું આવે છે. ગઈકાલે નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું ત્યારે રાજકોટની આરકે યુનિવર્સિટીમાં આવેલી જે એન્જિનિયરિંગ કોલેજ છે તે કેન્દ્રનું પરિણામ છે તે ઊંચું આવ્યું છે. ક્યાંક ને શંકાઓ પણ ઉપજાવી રહ્યા છે. ત્યારે હાલ કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ છે, વિદ્યાર્થીઓ પણ છે આપણી સાથે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, ગઈકાલે આખું આ રિઝલ્ટ આવ્યું તમે કઈ રીતે? આરકે યુનિવર્સિટીમાં મારી ડોટરે એક્ઝામ આપી, ઓનેસ્ટલી જ આપી છે. એક્ઝામના સેન્ટરમાં કાંઈ ગડબડી થઈ નથી અમને ખબર છે ત્યાં સુધી બધાય બાળકો. અને આ રિઝલ્ટ આ વર્ષેનું નથી, તમે છેલ્લા 3-4 વર્ષના રિઝલ્ટ ગૂગલમાં સર્ચ કરીને જોવો કે આરકે યુનિવર્સિટી એટલે યુનિવર્સિટીનું રિઝલ્ટ નથી, આખા સૌરાષ્ટ્રનું રિઝલ્ટ છે. આખા સૌરાષ્ટ્રમાં ટેલેન્ટેડ બાળકો ડેડિકેશનથી ભણે છે અને એનું આ રિઝલ્ટ ગયા વર્ષે હતું ને એના ગયા વર્ષે હતું, એટલે આ વર્ષે છે એ નવું નથી. ઇવન જેઈનું એટલું હાઈ આવ્યું છે રિઝલ્ટ આપણા સૌરાષ્ટ્રના બાળકોનું. ચોક્કસથી આજે છે યુનિવર્સિટીમાં આજે એક્ઝામ આપનાર સ્ટુડન્ટ છે, આપણે એમની સાથે વાત કરીશું. તમે એક્ઝામ આપી ત્યારે એક્ઝામનું વાતાવરણ શું હતું, ત્યાં કેટલું શું શું નિયમો? નિયમો તો બહુ સ્ટ્રિક્ટ જ હતા, અમને બધું બહાર જ રાખવાનું હતું, અમને કાંઈ પેન નહીં અંદરથી આપતા. અમે બધા પ્રોટોકોલ સ્ટ્રિક્ટલી ફોલો કરી રહ્યા હતા, ઇન્વિજ્યુલેશનમાં બહુ સ્ટ્રિક્ટ હતા એન્ડ એવું કંઈ થઈ જ ન શકે કે અમે કોપી કરી શકીએ. એટલે અમે બધાએ તો ઓનેસ્ટલી જ એક્ઝામ આપી, અમે 2 વર્ષ આટલી મહેનત કરી ને હવે આટલા બધા સ્કેમ્સ આવે છે તો હવે અમે ડૉક્ટર બનવાનું કાં તો અમે મૂકી દઈએ કાં તો પછી હવે ગવર્મેન્ટને કંઈ કરવું પડે. ના હવે આવું થવું તો ન જોઈએ, બીકોઝ અમે 2 વર્ષ આટલી મહેનત કરી, અમે અમારું ફૂલ ટુ જેટલું હોય અમે મહેનત કરી છે તો હવે તો આવું. અહીંયા અન્ય જે છે વિદ્યાર્થીઓના વાલી, આરકે યુનિવર્સિટીનું જે રિઝલ્ટ આવ્યું છે તે રિઝલ્ટ અંગે શું કહેશો, આટલું હાઈએસ્ટ રિઝલ્ટ આવવાનું કારણ શું હોય? દર વખતે આવે છે, આ વખતે જ નથી આવ્યું. છેલ્લા 5 વર્ષના ડેટા જોઈ લો એટલે જેટલા લોકો આ ભ્રામક માન્યતા ફેલાવે છે એમને મારે એક જ વિનંતી છે કે છેલ્લા 5 વર્ષના ડેટા જોઈ લો, આઈઆઈટી મદ્રાસનું એનાલિસિસ જોઈ લો કે આરકે યુનિવર્સિટીમાં રિઝલ્ટ હંમેશા સરસ આવે છે. અને આ રાજકોટનું આ જ રિઝલ્ટ નહીં, નીટનું જ નહીં પણ જે એડવાન્સ રિઝલ્ટ પણ ખૂબ સરસ આવે છે કારણ કે સૌરાષ્ટ્રનું બેટર રિપ્રેઝન્ટેશન રાજકોટમાં છે. એટલે હજી અમને નથી લાગતી કારણ કે અમારા બાળકોએ ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી મહેનત કરીને રિઝલ્ટ લાવ્યા છે અને અમે તો ખુશ છીએ કે આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે. અને બાકી તો સીસીટીવી ફૂટેજ અવેલેબલ છે, કોઈ પણ શંકાને બધું હોય તો ગવર્મેન્ટ કે જે કંઈ સંસ્થાઓ છે એ ચેક કરાવીને જોઈ શકે છે. ચોક્કસથી અહીં અન્ય વાલીઓ છે. બેન, ખાસ કરીને આટલું સારું રિઝલ્ટ આવવાનું કારણ શું હોઈ શકે? એમાં જે આરકે યુનિવર્સિટીનો જ પ્રશ્ન જ્યારે છે ત્યારે એમાં કહેવાનું થાય કે એમાં રાજકોટની બેસ્ટ સ્કૂલ બેસ્ટ કોચિંગમાં જનાર વિદ્યાર્થીઓ છે એમનો નંબર ત્યાં આવ્યો હતો અને એના માટે ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે. કયુરમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યો છે, 1.5 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 11 જુલાઈથી આ બાળકને શંકાસ્પદ લક્ષણો હતા. 16મી બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું, સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જ્યારે ગઈકાલે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકને ગાંધીનગર સિવિલમાં સારવાર અપાઈ રહી છે અને તેની તબિયત પણ સ્થિર હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના કલોલમાં પાનસર અને ધાનોટમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો ધરાવતા બાળકની સારવાર ચાલુ છે અને હવે રેલવે પૂર્વમાં 1.5 માસના આ બાળક પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્ર પણ સજાગ થયું છે. ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે. જનકપુરી સોસાયટી, સુદામા પાર્ક, બાલવાટિકા સહિતના વિસ્તારો હજી સુધી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાંથી આગામી 1-1.5 મહિના સુધી પાણીની આવક રહેશે. સ્થાનિકોનું અહીંયા કહેવું છે કે ઉપરવાસમાં જ્યાં સુધી વરસાદ વરસતો રહેશે ત્યાં સુધી પાણીની આવક અહીંયા થતી રહેશે. દર વર્ષે લોકોને ધસમસતા પાણીમાંથી પસાર થવું પડે છે, વેપાર ધંધાને પણ નુકસાન પહોંચે છે, બાળકોને શાળાએ મૂકવા જવા માટે પણ અગવડ ભોગવવી પડે છે.
પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ હજી સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી. વીરવચરાજ ડાળાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે. પૂજારી મહેશગીરીએ જણાવ્યું છે કે બે દિવસ પૂર્વે લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતા અને અહીંયા લોકોને આશરો આપવામાં આવ્યો હતો. લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ કરી આપવામાં આવી હતી. જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે. મંદિર પરિસરમાં 1-1.5 ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભક્તો મંદિરની બહારથી જ દર્શન કરીને જવા મજબૂર થયા છે. સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાનો મહાઅભિષેક જોવા મળ્યો. છેલ્લા 3 દિવસથી મેઘરાજા વિસ્તારમાં અવિરત વરસી રહ્યા છે. સોમનાથ મહાદેવનો જળાભિષેક કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે. સોમનાથમાં શિકાર વર્ષા અને સમુદ્રનો ઘૂઘવાટ જોવા મળી રહ્યો છે. યાત્રીઓ આ નજારો જોઈને અભિભૂત થઈ રહ્યા છે. તો ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. સતત 4થા દિવસે મેઘરાજા આ વિસ્તાર પર મહેરબાન થયા છે. ગઈકાલે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે ફરી એકવાર ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે. વેરાવળના નાવદરા, ઇન્દ્રોય, સોનારિયા સહિતના ગામોમાં છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. ગીર સોમનાથના હિરણ બે ડેમના દ્રશ્યો બતાવી રહ્યા છે. પાણીના પ્રવાહમાં ઘટાડો હવે કરવામાં આવ્યો છે. પહેલા 4 દરવાજા 0.60 મીટર અને 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા હતા, જેમાં ઘટાડો કરીને હવે તમામ દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. ગીર જંગલના ઉપરવાસમાં વરસાદ વિરામ લીધો છે ત્યારે પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમમાંથી પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવ્યો છે. હાલ ગીર જંગલ સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. વધુ એક વરસાદની આ તસવીર સામે આવી છે. આ વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબક્યો છે. 4 ઇંચ વરસાદ ખાબકતા વેરાવળના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. સુત્રાપાડામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. સુત્રાપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં હજી સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. લીલા શાહનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સોસાયટીમાં ગોઠણ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અંદાજે 100થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આ જ સમસ્યા બનતી હોવાનો લોકોનો દાવો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા 25 વર્ષથી અમે આટલી રજૂઆતો કરીએ છીએ નગરપાલિકાને, પણ દર વખતે પાણીનો પંપ મૂકી જાય, થોડું પાણી કાઢે, પાણી જાય ન જાય વળી પાછી એની સમસ્યા જોઈ ગયા અહીંયા કાલે કાઢી લેતા પાછું એટલું ને એટલું પાણી છે. એટલે આ સમસ્યા કાયમી છે. કાયમી નિકાલ થાય એવી અમારી અંદર હરજ છે. ગીર સોમનાથની બધી તસવીરો આવી રહી છે. ભાલકા તીર્થમાં હજી પણ પાણી ઓસર્યા નથી. ધોધમાર વરસાદથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભાલકા તીર્થ મંદિરેથી ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વેરાવળના અન્ય વિસ્તારોમાં પણ હજી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વેરાવળના અન્ય વિસ્તારોમાં પણ હજી પાણી ભરાવાની આજે સ્થિતિ સામે આવી છે. ગીર સોમનાથના ઘણા ભાગોમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયો છે, પરંતુ આ પાણી હજી ઓસર્યા નથી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને વધુ હાલાકી વેઠવી પડી રહી છે. ઘોટણ ડૂબ પાણી ભરાતા ભાલકા તીર્થ મંદિર વિસ્તારની આ તસવીરો આપને બતાવી રહ્યા છે. રાજજીના મોટી મારડ ગામ વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે.
અને ખેડૂતો આ બાબતનો દાવો કરી રહ્યા છે. મોટી મારણમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચીખલિયા રોડ પરનો ચેકડેમનો જે પાળો છે તે તૂટી ગયો છે અને પાણી વહી રહ્યા છે. ખેડૂતોના ખેતરોની અંદર આ પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ રોડ ઉપર પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોને પણ આવવા જવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ચેકડેમનો પાળો તૂટતા ઘણા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. વરસાદ આફત બનીને આવી રહ્યો હોય તેવા દ્રશ્યો છે. ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. દ્વારકા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા છે. અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક, ટ્રાવેલ્સની ઓફિસ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકીરા ધોધમાર વરસાદના કારણે સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શિવલિંગને જળાભિષેક કરતા મેઘરાજા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યા છે. ભારે વરસાદના કારણે મંદિરમાં આ વરસાદી પાણી આવી પહોંચ્યા છે, જેનો આ વિડીયો સામે આવ્યો છે. દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી આજે પૂનમને લઈને દર્શનાર્થીઓનો આ વિસ્તારમાં ધસારો પણ વધુ જોવા મળશે. ત્યારે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત વરસાદ અને દરિયામાં ભરતીના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી આવી રહી છે. ત્યારે દ્વારકા આવતી બસોને હાથી ગેટ પાસે ઉભી રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તેના માટે મામલતદાર અને એનડીઆરએફ સહિતની ટીમો કામે લાગેલી છે. પાણી પુરવઠા વિભાગે રાજકોટથી મોટી કેપેસિટીના પંપ મંગાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે. ત્યારે દ્વારકા આવતા તમામ યાત્રાળુઓને શાંતિ જાળવવા અને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે. જે હાથી ગેટ છે, ઇસ્કોન ગેટ છે, એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું, આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે. આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ. આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય. વરસાદી પાણીથી પારાવાર હાલાકી જોવા મળી રહી છે. મીઠાપુરમાં સુરજ કરાડીમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને મુખ્ય માર્ગ અને ઘરો હજી પણ પાણીમાં ગરકાવ છે. પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા હાલાકી પડી રહી છે. સ્થાનિકોના મતે ખાસ કરીને કેટલાય દિવસોથી તેઓને જમવાનું મળી શક્યું નથી તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે. પાણી ભરાયેલા હોવાથી કેટલાક લોકોને શરીરમાં ખંજવાળ પણ આવતી હોવાની ફરિયાદો આવી રહી છે. આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી હજી સુધી આ વિસ્તારમાં આવ્યો ન હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. દ્વારકામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને હું સીધા દ્રશ્ય મીઠાપુરના જે બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, મીઠાપુરનો સુરજ કરાડી વિસ્તાર છે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે. ગઈકાલે બપોરથી જ વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં આ વિસ્તાર જે છે હજુ પણ પાણીથી લબાલબ છે અને પાણી ભરાયેલા છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા એના કારણે એના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કેટલાક લોકો છે આપણી સાથે, તેઓ પાસેથી પણ જાણીશું કેવી તકલીફ પડી રહી છે. આ તકલીફને સૂતા નથી બે દી એમને ખાટલા ઉપર મને બધું ચડે. કેવી તકલીફ પડી રહી? આપ તકલીફ આમ હમરા ખાઈને મજા કરીએ છીએ, બાકી મજા કઈ નથી. વરસાદનું પાણી તો ભરાઈ ગયું, અમારા ઉદ્યોગમાં ટેકનોલોજી પાણી છે તો ખ્યાલ પડે તમને ખરેખર કેવી તકલીફ પડે છે. સનાલ પાણી ક્યાં જવું એટલે પાણી બધે. આ સ્થિતિ જે છે તે અત્યારે અહીંયા સુરજ કરાડી વિસ્તાર છે આ જે મીઠાપુરનો, અને ત્યાં આ પ્રકારની તકલીફનો સામનો જે લોકો કરી રહ્યા છે, જે પાણીમાં જે તેમના વ્હીકલ જે બંધ પડી જાય તો તે વ્હીકલને ધક્કા મારીને લઈ જવાની ફરજ પડી રહી છે. એટલે આ મુશ્કેલીનો સામનો અહીંયા દ્વારકાના મીઠાપુર જે છે ત્યાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા.
દ્વારકામાં વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ પાણી હજી સુધી ઓસર્યા નથી. દ્વારકાના મીઠાપુરમાં હજી પણ પાણી ઓસર્યા નથી. રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે, લોકોના અડધે અડધા વાહન આ પાણીમાં ડૂબી ગયા છે. કમર સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે. કલ્યાણપુર તાલુકાના જામગઢડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. જામગઢકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મેઘરાજા સતત આ વિસ્તારમાં વરસી રહ્યા છે, ત્યારે મગફળી સહિતના પાકો માટે હવે આ વધુ વરસાદ આફત બનીને આવી શકે તેમ છે. જૂનાગઢના માણાવદરના ઘેડ તેમજ રિવરફ્રન્ટનું આકાશી આ નજારો સામે આવ્યો છે. ઘેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચાર દિવસ બાદ પણ ઘેડમાં જળબંબાકારની આ પરિસ્થિતિ સામે આવી છે. ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ થયું છે. જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. જૂનાગઢના આકાશી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઢ પંથકમાં જે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા ખેડૂતોના ખેતરોની અંદર પણ તળાવ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.